હેલો મારા પ્યારા દેશવાસીઓ, શું તમે કોઈ રોગથી પીડાઓ છો? તો આજે મારે એ વિશે થોડી વાત કરવી છે. મિત્રો, અમારી ટેગલાઈન છે અબ ગરવા કરેગી પૂરી દુનિયા. પણ હવે અમારી ઈચ્છા એવી છે કે હવે તંદુરસ્ત રહે આખી દુનિયા. મિત્રો, છેલ્લા થોડાક સમયથી મારી ઉપર બહુ બધા એવા કોલ આવ્યા કે સર, ગરબા ક્લાસ ક્યારે સ્ટાર્ટ કરો છો? તો અમે કીધું કે થોડોક ટાઈમમાં થઈ જશે. એ લોકોનું એવું કહેવાનું છે કે ભાઈ, હું ડોક્ટર પાસે ગઈ હતી અથવા ગયા હતા, તો ડોક્ટર સાહેબનું કહેવાનું એવું છે કે તમે રેગ્યુલર એક્સરસાઇઝ કરો એટલે તમારે પ્રોબ્લેમ નહીં આવે, એમનો જે પણ રોગ છે એના વિશે. તો મિત્રો, એક જ વસ્તુ જણાવું છું કે તમે કોઈ પણ એક્સરસાઇઝ કરો જે લોકોનું જીવન આરામદાયક છે એ લોકો માટે. જે મજૂર વર્ગ છે એ તો આખો દિવસ કામ કરતા હોય, એક્સરસાઇઝ થવાની જ છે. તો જે લોકો બિલકુલ આરામ કરે છે એના માટે, એને શરીરને તંદુરસ્ત રાખવું છે તો એમને 1 કલાક એક્સરસાઇઝ કરવાની ફરજિયાત છે. ચાહે જીમ કરે, યોગા, એરોબિક્સ, ગરબા, ઝુમ્બા, કોઈ પણ એક્ટિવિટીમાંથી કોઈ પણ વસ્તુ લઈ લ્યો કે એને 1 કલાક કરવાની છે. એને જે શોખ છે એ એને કરવાનો, એટલે એને કંટાળો ન આવે. મિત્રો, છેલ્લા 2 વર્ષથી ગરબા ક્લાસ બંધ હતા અને અમારા સ્ટુડન્ટના જે રિવ્યુ અમને મળ્યા છે એનું કહેવાનું એવું છે કે 2 વર્ષની અંદર અમારું 10 થી 15 કિલો વજન વધી ગયું. પહેલા અમને કોઈ પ્રોબ્લેમ નહોતા શરીરના, અત્યારે સાંધાના દુખાવા, ગોઠણના દુખાવા, કમરના દુખાવા, માથાનો દુખાવો, એનર્જી રહેતી નથી, કામ કરવામાં આળસ ચડે છે, આવા ઘણા બધા પ્રોબ્લેમ એને ઉભા થયા છે. તો એ લોકો વર્ષોથી આપણે ત્યાં રેગ્યુલર આવતા, તો અમને વિચાર આવ્યો કે આ મેસેજ બધા સુધી જવો જોઈએ. હકીકત આનો ફાયદો આટલો છે એ તો 2 વર્ષની અંદર આપણે ખબર પડી. ડોક્ટરની સલાહ એ જ છે કે ભાઈ, તમે 1 કલાક એક્સરસાઇઝ કરો. જ્યારે 1 કલાક તમે એક્સરસાઇઝ કરો, તમારી બોડી વોર્મઅપ થાય તો ઘણા ખરા શરીરના રોગ તમારા એમ જ ઓછા થઈ જાય. બીજું, વેટ લોસ તમારું થઈ જશે તો એ ઘણા ખરા રોગ તમારા શરીરમાંથી નીકળી જશે. ડાયાબિટીસ વાળા છે, કોલેસ્ટ્રોલ વાળા છે, આ બધાને એક્સરસાઇઝ કરવાથી ફાયદા થાય છે. પણ શું થાય, એક્સરસાઇઝ કરવામાં કંટાળો આવે એટલે કોઈ લોકો એક્સરસાઇઝ કરતા નથી. પણ એટલે જ મેં કીધું કે કોઈ પણ એક એક્ટિવિટી પકડી લો જેની અંદર તમને શોખ છે. સ્વિમિંગ કરો, એમાંય ઘણી એક્સરસાઇઝ થાય છે. તો બસ એ જ મેસેજ દેવો છે મારે કે જે લોકો અમારે ત્યાં અથવા કોઈ પણ બીજા ક્લાસ પર, ગરબા અથવા કોઈ પણ એક્ટિવિટીમાં ગયા હોય, એ આ વિડીયોની અંદર કમેન્ટમાં જણાવજો કે તમે રેગ્યુલર એક્સરસાઇઝ કરો છો. ભલે ઘરે એક્સરસાઇઝ કરતા હો, છતાંય આના ફાયદા તમે જણાવજો કે જેના કારણે બીજા લોકો એક્ટિવ થાય અને એ લોકોને ખબર પડે કે ભાઈ, નાના 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 આપણા શરીરના જે કાંઈ પ્રોબ્લેમ છે એ બધા નાબૂદ થઈ જાય. એક્સરસાઇઝ કરવાથી પહેલો ફાયદો, તમારી પાચન શક્તિ વધે. પાચન શક્તિ ક્લિયર થાય એના કારણે પાચનના બધા રોગ, બધા પ્રોબ્લેમ નાશ થઈ જાય છે. હેલ્થફુલ શરીર બનાવવા માટે તમારે ફક્ત એક્સરસાઇઝ કરો એટલે આખી બોડી તમારી હેલ્પફુલ થઈ જશે. બસ આ જ મેસેજ છે, બને એટલા બધાને જણાવજો જેના કારણે ઇન્ડિયા ને આખી દુનિયા હેલ્પફુલ બની શકે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.